खुशी जोवा मळे तो आज 29 जूने बकरी ईद छे, जेने लईने बनासकांठामांथी एक जोरदार मामलो सामे आव्यो छे, ज्यां बाळको शाळामां छे अने शिक्षको रजा पर छे। ત્યારે તમને જાણીને ખરેખર નવાઈ લાગશે કે બનાસકાંઠાના થરાદના સલરખા નામની એક પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી છે, જેમાં શાળાના શિક્ષકો બાળકોને રજાનું કહેવાનું જ ભૂલી ગયા। બકરી ઈદની રજા રહેશે ને તેને વિદ્યાર્થીઓને જાણ જ કરવામાં નહોતી આવી, જેના કારણે વિદ્યાર્થીઓ બીજા દિવસે નિયમ પ્રમાણે શાળામાં પહોંચી ગયા હતા। અને હદ તો ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી ગયા અને શાળાના ગેટ બંધ હતા અને કોઈ જ નજરે ન પડી। એટલું અજીબ કહેવાય ને કે શિક્ષકોને જાહેર રજા અને બાળકોને શાળાએ આવવું પડ્યું, કેમ કે તેમની રજાની જાણ જ કરવામાં ન આવી। તો કેટલાક વિદ્યાર્થીઓ તો 3 કિલોમીટર ચાલીને શાળાએ પહોંચ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ પરેશાન થયા હતા અને તેમણે કહ્યું કે આ પ્રકારની બેદરકારી ના થાય તેનું શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ। આ બનાવ બનાસકાંઠાના થરાદની સવરખા શાળામાં બન્યો છે, જ્યાં બાળકો શાળાએ પહોંચી ગયા અને શિક્ષકો હાજર જ ન હતા। કેટલાક બાળકો તો 3 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને શાળાએ પહોંચ્યા હતા અને તે પછી તેમને માલૂમ પડ્યું છે કે શાળામાં તો બકરી ઈદની રજા છે અને રજા હોવા છતાં બાળકોને ધક્કો પડ્યો। આ ઉપરાંત જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફોન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેવાઈ। તો જ્યાં શાળામાં રજાની જાણ કરવાનું શિક્ષકોને યાદ નથી ત્યાં શિક્ષણ કેવું હશે, હવે એક મોટો સવાલ ઊભો થયો છે। જો કે ગામ લોકો થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ તેમજ ધારાસભ્યની ઓફિસે પણ આવી રજૂઆત કરી હતી। સનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા।